સાબરકાંઠા જિલ્લામાં સાયકલિંગ સ્પર્ધા જયદીપ જોશી ઝળક્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તાજેતરમાં સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી 20 જેટલા સ્પર્ધકે ભાગ લીધો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ધોબીફરી વિસ્તારમાં રહેતા જયેન્દ્રભાઈ જોશીનો પુત્ર જયદીપ જોશીએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ગિયર વગરની સાયકલ સ્પર્ધામાં વડાલીના જયદીપ જોશી વિજેતા બન્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધક આવનારા સમયમાં યોજાનારી રાજ્યકક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લેશે. તેમજ જયદીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લામાં 2012માં યોજાયેલી પોરો ફોરેસ્ટની રેસમાં ભાગ લીધો હતો અને ત્યાંથી તેને પ્રેરણા મળી હતી. જ્યારે તે 2016માં સાયકલિંગ સાથે જોડાયો હતો અને ફ્રાન્સના યુરોક્સ ક્લબ દ્વારા યોજાતી BRM સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિવિધ સમયની મર્યાદાની 200 કિલોમીટર, 13.5 કલાકમાં, 300 કિલોમીટર, 20 કલાકમાં, 400 કિલોમીટર, 27 કલાકમાં અને 700 કિલોમીટર 40 કલાકમાં પૂરી કરવાની હોય છે, જેમાં તેણે આ તમામ 1 વર્ષમાં પૂરી કરી સુપર રિન્ડોનિયનનું બિરુદ મેળવ્યું હતું. તેમજ જયદીપ જોશીએ અત્યાર સુધીમાં 20થી વધુ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લઈને 6 સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ધ્રુવ મારી, ZSTV, વડાલી. મારું નામ જયદીપ જોશી છે, હું વડાલીનો જ વતની છું અને આ સાબરકાંઠા જિલ્લા લેવલે જે સાયકલિંગ સ્પર્ધા યોજાયેલી કે જેમાં અંદાજિત 20 જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા અને અલગ અલગ કેટેગરી હતી કે જેમાં મેં ગિયર વગરની સાયકલ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું અને એમાં મેં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ જ કારણથી મારા ઘરમાં બી આટલી જ ખુશી છે, તો બહુ જ લોકો આ મારી સ્પર્ધાથી અને પ્રથમ નંબર આવવાથી